વૈશ્વિક સમસ્યા દુનિયાના દરેક ખૂણા સુધી આજે સળગતો જો કોઈ પ્રશ્ન હોય તો તે પ્રશ્ન એટલે આતંકવાદ. એક પણ દેશ આજે દુનિયાનો એવો બાકી નથી રહ્યો કે જ્યાં આતંકવાદી પ્રવૃત્તિઓ ન થતી હોય, અને આ આતંકવાદી પ્રવૃત્તિ આજે દુનિયાના દરેક દેશોની અંદર ઘર કરી ગઈ છે એટલે એને વૈશ્વિક સમસ્યા કહેવામાં આવે છે. ભારતમાં છે અને દુનિયાના અન્ય દેશોમાં છે એટલે બધા જ દેશોમાં જોવા મળે છે, એટલા માટે એને કહેવાય છે વૈશ્વિક સમસ્યા. તો આ વૈશ્વિક સમસ્યાઓની અંદર આતંકવાદની વાત કરીએ તો આતંકવાદ શું છે? તો કે દરેક માનવ અધિકારને પ્રાપ્ત થયેલા અધિકારો છે એ અધિકારોને છીનવી લેતો, એને હનન કરતો, એને કાયદો ને જે પાલન થવું જોઈએ પાલન ન થવા દેતો હોય, અને માનવ અધિકારો છે એને ઝૂંટવી લેતો, નાશ કરતો, આ આતંકવાદી પ્રવૃત્તિઓના ભાગરૂપે ગણવામાં આવે છે. આતંકવાદ એ કોઈ પણ ધર્મ કે સંપ્રદાય સાથે જોડાયેલો હોતો નથી. એ વ્યક્તિ પણ હોઈ શકે, વ્યક્તિના વિરોધમાં પણ હોઈ શકે, રાજ્યના વિરોધમાં પણ હોઈ શકે. તો એને ધર્મ સાથે કાંઈ લેવા દેવા જ નથી. કોઈ પણ ધર્મનું હોય, પણ કોઈ પણ જ્ઞાતિનું હોય, જાતિનું હોય કે કોઈ પણ સંપ્રદાયનો હોય, તો એના માટે એ ધર્મ ગૌણ બાબત બની જાય છે. માનવતા એના માટે એ મુખ્ય બાબત હોતી નથી. એટલે આતંકવાદીઓ માટે આ સામાન્ય બાબત કહી શકાય. અને આતંકવાદી જે પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિઓ આપણા રાષ્ટ્રને સૌથી વધુમાં વધુ નુકસાન પહોંચાડે છે, એટલે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ તરીકે એને ગણાવી શકાય. આપણા રાષ્ટ્રના વિકાસને અવરોધતું એક જે પાસું છે કે પરિબળ છે એમાં આતંકવાદ એ મુખ્ય ગણી શકાય. ત્યાર પછી આગળ જોઈએ છે કઈ કઈ રીતે એ અવરોધરૂપ બને છે. તો આ આતંકવાદીઓ છે લોકો દ્વારા સંગઠિત, ત્યાર પછી આયોજિત, અનૈતિક અને હિંસાત્મક કૃત્ય, એટલે આતંકવાદ. આતંકવાદ કોને કહેવાય? તો નિશ્ચિત સ્વરૂપે આયોજનપૂર્વક એને નક્કી કરવું હોય કે આ બ્રિજ છે, આ પુલ છે, આ મેળાવડાઓ છે, રેલવે સ્ટેશન છે, ત્યાં અસંખ્ય લોકો એકઠા થયા છે, એને બધાની હિંસા કરી નાખવી, મારી નાખવા, આવી જ એનામાં હેતુ રહેલો છે એવી પ્રવૃત્તિને કહેવાય આતંકવાદ. અને આ એક હિંસાત્મક કૃત્ય કહેવામાં આવે છે. એના પ્રત્યે ઘૃણા, પ્રેમ, નફરત, આ બાબતો માનીય જે આદર્શો હોવા જોઈએ એનામાં જોવા મળતા નથી. અને તેઓ આતંકવાદીઓ છે એની મુખ્ય પ્રવૃત્તિઓ કઈ કઈ હોઈ શકે? તો કે જુદા જુદા સ્થળો ઉપર હુમલા કરવા, જુદા જુદા સ્થળો ઉપર બોમ્બ ફેંકવા, હથિયાર સંતાડવા, અસંખ્ય વ્યક્તિઓનું હાઇજેક કરવા, અપહરણ કરવું, દાખલા તરીકે ભારતની અંદર પ્લેન હાઇજેક કર્યું હતું, અપહરણ કર્યું હતું, તો એ અપહરણ કરવું, માદક દ્રવ્યની હેરફેર કરવી, નશીલા પદાર્થો છે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં આવે તો વ્યક્તિ એ આરોગ્ય અને એનો વ્યસની બને તો એ વ્યક્તિ આપોઆપ મૃત્યુ પામે અથવા એને નુકસાન પહોંચાડવું, ત્યાર પછી વિમાનો હાઇજેક કરવા, આ બધી જ બાબતો છે એના માટે ગૌણ હોય છે. અને આ પ્રવૃત્તિઓ કરી વ્યક્તિ એટલે કે માનવ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરે છે જે કાયમ માટે રાષ્ટ્ર અને વ્યક્તિને નુકસાન પહોંચાડે છે. અને આ પ્રવૃત્તિઓ દ્વારા એ વ્યક્તિ ક્યારેય વિકાસ કરી શકતો નથી. ભય ડરના માહોલ નીચે કાયમ વ્યક્તિ જીવન જીવે છે અને ભવિષ્યની અંદર રાષ્ટ્રના વિકાસની અંદર એ અવરોધરૂપ સાબિત થાય છે. માનવીય ગુણો તો એનામાં હોતા જ નથી, હિંસા એ જ મુખ્ય એનો ધ્યેય અથવા હેતુ હોય છે, અને તેના દ્વારા વ્યક્તિઓને મૃત્યુના જે કહી શકાય પરિબળ સુધી લઈ જવું એ એનો મુખ્ય હેતુ હોય છે. ડરાવવા, ધમકાવવા, ભયનો માહોલ ઊભો કરવો, ત્યાર પછી જુદા જુદા પ્રકારના શસ્ત્રો હથિયાર છે એ હથિયારો સંતાડી અથવા કોઈ વ્યક્તિઓને બતાવી અને એને વસ્તુઓ પડાવી લેવી, આ બધી બાબતો એના માટે ગૌણ હોય છે. એટલે આતંકવાદ છે એ દયનીય કહી શકાય એવી સ્થિતિની અંદર વિકાસ પામેલી છે.